अग्रणों को एक बनी सो जो अल्फा और बीटा ये बनने कोई विरोधी संख्या होए ये वक्त में बी बराबर शून्य मारे चु इधर सो क्या मारे चु तेरे के उदाहरण में ये एक्स नो वर्ग माइनस नौ वैना अब ये पढ़ता बैठ माने मम्मा बंदे दोनों ना सीटी लिया चु अहिया एक्स एनो वर्ग करी सो अहिया त्रण एनो पन वर्ग करी सो इधर था से एक्स माइनस त्रण અને x પ્લસ 3 એટલે અહીંયા થશે x બરાબર 3 અને x બરાબર માઈનસ 3 બંનેના જવાબ એકબીજાના કેવા આવ્યા વિરોધી સંખ્યા અહીં x બરાબર 3 આવ્યા અને અહીં x બરાબર માઈનસ 3 આવ્યા એટલે આલ્ફા અને બીટા થાય આપણા જે બે શૂન્ય આપણે ગણીએ છીએ તે એટલે આપણો જે જવાબ x બરાબર આવે છે તે એટલે શૂન્ય કહેવાય તો શૂન્ય આપણા બે આવ્યા કેવા વિરોધી સંખ્યા બે એક x બરાબર 3 આવે x બરાબર માઈનસ 3 આવે એટલે અહીંયા કેવા માંગે છે આલ્ફા અને બીટા એ જો બે વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 મળે હવે b એટલે તો આપણું વ્યાકરણ સ્વરૂપ શું છે ax નો વર્ગ + bx + c બરાબર 0 હવે અહીંયા પહેલે પદ છે x નો વર્ગ એટલે x ના વર્ગ વાળો પદ છે આપણી પાસે અને અહીંયા અચળ પદ છે આપણી પાસે કારણ કે એમાં x નથી એટલે આપણી પાસે છેલ્લું પદ છે પણ આપણી પાસે વચ્ચેનું પદ છે નહીં વચ્ચેનું પદ નથી તો b બરાબર શું હોઈ શકે શૂન્ય હોઈ શકે એટલે આ વસ્તુ આ કહેવા માંગે છે કે આલ્ફા અને બીટા એ બે વિરોધી સંખ્યા હોય તો b બરાબર શૂન્ય હોય આ તમારે યાદ રાખવાનું છે હેતુ લક્ષી માટે ખાસ તમને આ હેતુ લક્ષીમાં આવી રીતે પૂછાઈ શકે કે આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય તો b બરાબર શું હોઈ શકે તો શૂન્ય હોઈ શકે અને કઈ રીતે હોઈ શકે મેં તમને ઉદાહરણ દ્વારા બતાવ્યું કે આવી રીતે મેં ઉદાહરણ આપ્યું કે x નો વર્ગ માઇનસ 9 જેને આપણે અવયવ પાડ્યા અહીંયા મારી પાસે બે સંખ્યા એક પ્લસ વાળી આવી એક માઇનસ વાળી આવી એટલે વિરોધી આવી અને વિરોધી આવી એટલે અહીંયા વચ્ચેનું પદ છે નહીં એટલે b વાળું પદ છે નહીં એટલે ત્યાં b બરાબર શૂન્ય હશે આ વસ્તુ આ કહેવા માંગે છે હવે બીજી વસ્તુ છે આ પણ હેતુ લક્ષ્ય માટે અગત્યનું છે જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય વ્યસ્ત એટલે ધારો કે a હોય તો a નો વ્યસ્ત શું થશે 1/a થશે a 2 હોય તો 2 નો વ્યસ્ત શું થાય 1/2 થાય એને વ્યસ્ત કહે છે જ્યારે આવું હોય ત્યારે c બરાબર a થાય અથવા તો a બરાબર c એટલે ax નો વર્ગ + bx + c બરાબર 0 ત્યારે એના જે જવાબ આપણે કાઢીશું એનો x શોધીશું ત્યારે આપણને એના વ્યસ્ત મળશે એકબીજા ધારો કે 1 3 મળે બીજો 1/3 તો આવી રીતે હોય ત્યારે c અને a એ બંનેની કિંમત સરખી હશે તો આવું થશે તો આ બંને વસ્તુ તમારે MCQ માટે હેતુલક્ષી માટે યાદ રાખવાની છે કે આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય એટલે જ્યારે તમે સમીકરણ તમને મળે અને એનું તમે સોલ્યુશન કરો અને સોલ્યુશન કરતા તમને જે જવાબ મળે વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 હશે અને આલ્ફા અને બીટા આલ્ફા અને બીટા જો પરસ્પર વ્યસ્ત હોય તો એ વખતે a બરાબર c થશે આવી રીતના બે વસ્તુ તમારે પરીક્ષા માટે યાદ રાખવાની છે બંને વસ્તુ અગત્યની છે હવે આપણે જે દ્વિઘાત સમીકરણ છે એના બે સૂત્ર ભણ્યા એક શૂન્યના સરવાળામાં ભણ્યા માઇનસ b ભાગ્યા a અને શૂન્યના ગુણાકાર માટેનું ભણ્યા c ભાગ્યા a એવી જ રીતે ત્રિઘાત સમીકરણના પણ સૂત્ર છે ત્રિઘાત સમીકરણમાં ધારો કે આપણને આલ્ફા બીટા અને ગેમા આલ્ફા બીટા અને ગેમા આવી રીતના આપણને ત્રણ શૂન્ય આપણી પાસે છે ત્રિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આગળ મેં તમને શીખવાડી દીધું છે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx + d જ્યાં a બરાબર શૂન્ય નથી તો આ ત્રણ એના શૂન્ય હોય તો હવે સમીકરણ શું બનશે દ્વિઘાત સમીકરણ છે એમાં બે સૂત્ર છે એક શૂન્યના સરવાળામાં અને એક શૂન્યના ગુણાકાર સરવાળાનું સૂત્ર છે માઇનસ b ભાગ્યા a અને ગુણાકારનું સૂત્ર છે c ભાગ્યા a ત્રિઘાત સમીકરણમાં તમારી પાસે ત્રણ સૂત્ર છે તૈયાર કરવા માટે પહેલું છે શૂન્યના સરવાળા શૂન્યના સરવાળો એટલે આપણે જેમ કર્યું તેમ આલ્ફા બીટા ગેમા તો સૂત્ર થશે a નું a જે આગળ હતું તે જ માઇનસ b ભાગ્યા a આ વસ્તુ બદલાઈ જશે કેમ બદલાઈ જશે કારણ કે અહીંયા ચાર પદ થઈ ગયા છે એ તો b એટલે શું થશે તો b એટલે x ના વર્ગનો સહગુણક થશે અને a એટલે શું થશે તો x ના ઘનનો સહગુણક થશે એટલે અહીંયા માઇનસ સૂત્રનો છેદ મૂક્યું
b એટલે શું છે x ના વર્ગનો સહગુણક ભાગ્યા a તો a એટલે શું છે x ના ઘનનો સહગુણક તો અહીંયા તમારી પાસે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ભાગ્યા a જે દ્વિઘાત સમીકરણનું છે એનું એક સૂત્ર છે પણ પાછળનો ભાગ અહીંયા બદલાઈ જશે એ ભૂલ કરવાની નહીં હવે બીજું સૂત્ર તમારી પાસે છે બબ્બે શૂન્ય ના ગુણાકારનો સરવાળો બબ્બે શૂન્ય આલ્ફા બીટા અને ગેમા ત્રણ છે તમારી પાસે શૂન્ય એનું ગુણાકાર કરીશું અને પછી એનો સરવાળો કરીશું આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા તો અહીંયા આપણે ત્રણ આપણી પાસે શૂન્ય મળ્યા એનો આપણે ગુણાકાર કર્યો અને ગુણાકાર પછી એનો સરવાળો કર્યો તો એના માટેનું સૂત્ર છે સી ભાગ્યા એ c ભાગ્યા a c એટલે શું છે તો કે x નો સહગુણક થશે અને a એટલે શું છે x ના ઘનનો સહગુણક થશે એટલે અહીંયા બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા બીટા ગુણ્યા ગેમા ગેમા ગુણ્યા આલ્ફાનું સૂત્ર થશે c ભાગ્યા a c એટલે x નો સહગુણક અને a એટલે x ના ઘનનો સહગુણક હવે અહીંયા ત્રીજું સૂત્ર ત્રીજું સૂત્ર શૂન્યના ગુણાકાર ગુણાકાર આલ્ફા બીટા ગેમ ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એ ડી એટલે અહીંયા શું થશે અચળ પદ થશે કે જેની પાછળ એક્સ નથી તો એને અચળ પદ કહીશું તો અહીંયા ડી એટલે માઇનસ એટલે માઇનસ મૂકીશું ડી એટલે અચળ પદ એ એટલે આપણે દરેકમાં કીધું એ જ પ્રમાણે એ એટલે એક્સ ના ઘનનો સહગુણક એક્સ ના ઘનનો સહગુણક તો ત્રિઘાત સમીકરણ છે એમાં તમને ત્રણ સૂત્ર મળ્યા શૂન્યના સરવાળા માટે માઇનસ બી ભાગ્યા એ જ્યાં બી એટલે થશે માઇનસ એક્સ નો સહગુણક એ એટલે થશે એક્સ ના ઘનનો સહગુણક બીજું સૂત્ર બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા બીટા ગુણ્યા ગેમા ગેમા ગુણ્યા આલ્ફા સૂત્ર છે સી ભાગ્યા એ સી એટલે એક્સ નો સહગુણક એ એટલે એક્સ ના ઘનનો સહગુણક ત્રીજું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર ગુણાકાર આલ્ફા બીટા ગેમ ગુણાકારનું સૂત્ર થશે માઇનસ ડી ભાગ્યા એ ડી એટલે અચળ પદ થશે એ એટલે એક્સ ના ઘનનો સહગુણક માઇનસ ડી શનિ છે અહીંયા પણ મૂકશું તો દ્વિઘાત સમીકરણના આપણે બે સૂત્ર ભણ્યા શૂન્યના સરવાળાનું સૂત્ર ભણ્યા માઇનસ બી ભાગ્યા એ ગુણાકારનું સૂત્ર ભણ્યા સી ભાગ્યા એ ત્રિઘાત સમીકરણ છે એમાં ત્રણ સૂત્ર આવશે એમાં સરવાળાનું સૂત્ર આવશે એનું એ જ માઇનસ બી ભાગ્યા એ બબ્બે ગુણાકાર એનો સરવાળો એનું સૂત્ર આવશે સી ભાગ્યા એ અને ગુણાકાર શૂન્યના ગુણાકાર એનું સૂત્ર આવશે માઇનસ બી ભાગ્યા એ હવે જે અમે ત્રણ સૂત્ર કરાવ્યા એના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ જેમ કે અહીંયા આલ્ફા બરાબર એક લીધા છે બીટા બરાબર મેં બે લીધા છે અને ગેમા બરાબર મેં ત્રણ લીધા છે અને બહુપદી લીધી છે એક્સ નો ઘન માઇનસ છ એક્સ નો વર્ગ પ્લસ અગિયાર એક્સ માઇનસ છ હવે આમાં એ બી સી ડી એ શું છે એ આપણે પહેલા જોઈ લઈએ તો એ બરાબર અહીંયા કઈ નથી તો આપણે લઈશું એ બી બરાબર અહીંયા લઈશું માઇનસ છ સી બરાબર અહીંયા લઈશું અગિયાર અને ડી બરાબર અહીંયા લઈશું માઇનસ છ પહેલું કામ આ કરી લેવાનું એ બી સી ડી એ શું છે એ તમારે બરાબર ખબર હોવી જોઈએ તો ઉદાહરણમાં મેં આલ્ફા બરાબર એક બીટા બરાબર બે અને ગેમા બરાબર ત્રણ એટલે જે આ સમીકરણ છે એના ત્રણ શૂન્ય મળશે તમને આ સમીકરણના આ ત્રણ શૂન્ય છે હવે આપણે એનો સરવાળો કરીએ પહેલા તો શૂન્યનો સાદો સરવાળો કરશું જેમ આપણે સાદો સરવાળો કરીએ છીએ તેમ આલ્ફા બરાબર એક લઈશું બીટા બરાબર બે લઈશું ગેમા બરાબર ત્રણ લઈશું હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો એક વત્તા બે એટલે ત્રણ અને ત્રણ વત્તા ત્રણ કરીએ એટલે છ તો સાદો સરવાળો કરીશું તો એનો જવાબ આપણને છ મળશે હવે આ જ વસ્તુનો સૂત્રની મદદથી કરી સૂત્ર છે માઇનસ બી ભાગ્યા એક માઇનસ બી ભાગ્યા એ હવે બી બરાબર શું છે માઇનસ છ તો અહીંયા આ મેં સૂત્રનું માઇનસ મૂક્યું અને આ જે મેં
એનો પરિચય એનો માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 6 ભાગ્યા 1 કરો એટલે 6 તો સૂત્ર વગર કરો તો બી 6 મળશે સૂત્ર સાથે કરો તો બી 6 મળશે બી અહીંયા શું છે તો બી એ અહીંયા મળશે તમને x ના વર્ગનો સહગુણક અને a શું છે તો કે x ના ઘનનો સહગુણક તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ધારો આ જ રીતે બે બે ગુણાકારનો સરવાળો કરીશું તો આલ્ફા 1 લીધો બીટા 2 કિંમત મૂકી બીટા બરાબર 2 લીધો ગામા બરાબર 3 લીધો પ્લસ ગામા બરાબર 3 લીધો આલ્ફા બરાબર 1 લીધો એટલે જે આને બે બે ગુણાકાર શૂન્ય છે એનો ગુણાકારનો સરવાળો કર્યો એમાં કિંમત મૂકી બધી હવે અહીંયા 2 એકા 2 પછી 2 ગુણ્યા 3 કરો એટલે 6 થશે 3 ગુણ્યા 1 કરો એટલે 3 થશે હવે એનો સરવાળો કરી તો 2 વત્તા 6 એટલે 8 અને 8 વત્તા 3 કરો એટલે 11 થશે અહીંયા મેં કિંમત મૂકી અને કિંમતમાં મેં જવાબ આપ્યો છે આ સૂત્ર વગર લાગ્યો હવે આનું સૂત્ર શું છે તો આનું સૂત્ર છે c ભાગ્યા a c એટલે અહીંયા c એટલે શું થશે તો અહીંયા c એટલે x નો સહગુણક અને a એટલે શું થશે x ના ઘનનો સહગુણક થશે હવે c અહીંયા સૂત્રમાં બહુપદીમાં શું છે 11 તો અહીંયા મેં મૂક્યું 11 અને a બરાબર શું છે 1 તો 1 11 ભાગ્યા 1 કરો એટલે 11 થશે તો સૂત્ર વગર એમને મૂકીએ અને કરીએ તો 11 જવાબ આવે સૂત્ર સાથે કરશું તો પણ 11 જવાબ આવશે હવે ગુણાકાર શૂન્યનો ગુણાકાર ગુણાકાર આલ્ફા બીટા અને ગામા ત્રણે ત્રણ વસ્તુનો ગુણાકાર કરીશું 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 3નો ગુણાકાર થશે 6 હવે આનું સૂત્ર શું છે તો આનું સૂત્ર છે માઈનસ b ભાગ્યા a b એટલે શું છે અચળ પદ છે a એટલે શું છે x ના ઘનનો સહગુણક છે તો માઈનસ b ભાગ્યા a હવે આપણે અહીંયા જોવાનું કે d એટલે શું છે તો માઈનસ 6 છે હવે આ સૂત્રનું માઈનસ બહુપદીમાં છે રકમ છે એનું માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 6 થશે ભાગ્યા 1 કરો એટલે 6 તો સૂત્ર વગર 6 જવાબ આવે અહીંયા સૂત્ર સાથે કરીએ તો પણ 6 જવાબ આવે છે